સમાચારોમાં આગળ વધીએ. મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર. સિવિલમાં ડોક્ટરના ત્રાસથી નર્સના જે આપઘાતનો કેસ હતો એ સમક્ષ મામલે આરોપી ડોક્ટર ગિરીશ કંદોયની ધરપકડ કરવામાં આવી છે. યુવતીના આત્મહત્યાની ઘટના સ્થળ પરનું પંચનામું કરવામાં આવ્યું છે. આ સાથે જ એફએસએલને સાથે રાખીને સાયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જે આરોપી ડોક્ટર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ડોક્ટર ગિરીશ કંદોયની ધરપકડ થઈ ચૂકી છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવીના સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી. મનીષ, આ સમગ્ર મામલે વિગતો. ચોક્કસ. આપને જણાવી દઉં, ગત રોજ મહેસાણા સિવિલમાં જે નોકરી કરતી નર્સે એક આત્મહત્યા કરી હતી. તે આત્મહત્યાના સમગ્ર મામલે ડોક્ટર વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. મૃતક યુવતીના પરિવારે આક્ષેપો કર્યા હતા કે આ ડોક્ટર દ્વારા જે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને કામનું ભારણ આપવામાં આવતું તેના કારણે છેલ્લા એક કે દોઢ માસથી આ યુવતી પરેશાન હતી અને તેને ગળે પાછો કરી પોતાના જ ઘરે આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે ગત રોજ આ ડોક્ટરની પૂછપરછ ચાલી રહી હતી અને આજે આ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ડોક્ટર, તેનું નામ ડોક્ટર ગિરીશ કંદોઈ છે, તેની ધરપકડ કરીને મહેસાણા એસએસટી સેલ ડીવાયસપી દ્વારા આરોપીની પૂછપરછ અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં યુવતીની આત્મહત્યાના ઘટના સ્થળનું પંચનામું પણ કરવામાં આવ્યું છે અને એફએસએલને સાથે રાખીને સાયોગિક પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. ઉપરાંત હોસ્પિટલના સીસીટીવી અને મૃતક યુવતી અને ડોક્ટરના કોલ ડિટેલ્સની પણ માહિતી મેળવવામાં આવશે. જી બિલકુલ, આભાર મનીષ. સમક્ષ મામલે જાણકારી આપવા બદલ. તો યુવતીના આત્મહત્યાની ઘટનાસ્થળનું પંચનામું કરી દેવામાં આવ્યું છે. સાથે જે તમામે તમામ પુરાવાઓ છે એફએસએલને સાથે રાખીને આ સાયોગિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. બીજી તરફ આરોપી ડોક્ટરની ધરપકડ થઈ ચૂકી છે.